લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર દિવસે ને દિવસે પકડી રહ્યો છે ગતિ. ખાસ કરીને કાલે અને પરમ દિવસે એટલે કે શનિ અને રવિવારે વીકેન્ડ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બંને દિવસનો પ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહ આવતીકાલે જામકંડોરણામાં જનસભા કરશે. સવારે 10 વાગ્યે યોજાનારી આ મોટી જાહેરસભામાં પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે અમિત શાહ મત માંગશે. એટલું જ નહીં, ત્યારબાદ પણ અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદીના સતત કાર્યક્રમો યથાવત રહેવાના છે. કોંગ્રેસે પણ આ જ દિવસોમાં પ્રચાર માટેનું આયોજન કર્યું છે, જે અંતર્ગત કાલે પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભા કરવા પહોંચી રહ્યા છે. તો રાહુલ ગાંધી રવિવારે દમણમાં જનસભા કરશે. રાહુલ ગાંધીનો સોમવારે પાટણમાં પ્રવાસ છે અને અહીં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગશે. જો કે પ્રિયંકા અને રાહુલના કાર્યક્રમોની શરૂઆત અનુક્રમે દક્ષિણ ગુજરાત અને દમણથી થઈ રહી છે, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં કેતન પટેલે જબરદસ્ત તૈયારી શરૂ કરી છે. 28 એપ્રિલના રોજ રાહુલ ગાંધી દમણ આવી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે એક સભાનું આયોજન કર્યું છે. 28 એપ્રિલ સાંજે 4 વાગે તેઓ મોટી દમણ લાઇટ હાઉસ પાસે પધારશે અને સભાને સંબોધન કરશે.